આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આગામી તારીખ 13-15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા આગામી તારીખ 8 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી સહિત વડોદરામાં પધારનાર હોય તે અંગે પાલિકા કચેરી ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. આપણા દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના લોકોમાં રાષ્ટ્રભક્તિ જાગૃતિ માટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તારીખ 13-15 ઓગસ્ટ સુધીનું આહ્વાન કરવામાં આવ્યું છે, જેને સફળ બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે આ અભિયાનના પ્રચાર પ્રસાર માટે આગામી તારીખ 8 ઓગસ્ટના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ખાસ વડોદરા ખાતે ઉપસ્થિત રહેનાર હોય. તેઓના આગમન તથા સ્થળ સાથે તૈયારીઓ અંગે એક બેઠકનું આયોજન વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલ, મહામંત્રી સુનિલ સોલંકી, મેયર કેઉર રોકડિયા, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ધારાસભ્યો જીતેન્દ્ર સુખડિયા, યોગેશ પટેલ, સીમાબેન મોહિલે, પોલીસ અધિકારી ચિરાગ કરોડિયા સહિતના પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર બેઠક અંગે મેયર કેઉર રોકડિયાએ વિસ્તૃત માહિતી આપી હતી. આઝાદીનો અમૃત મહોત્સવ, આઝાદીનું 75મું વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આખા દેશની અંદર આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 13-15 ઓગસ્ટ મહિનાની હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કર્યું છે. દરેક ઘરે તિરંગો લાગે, દરેક ઘરે ભારતનું આન બાન શાનના પ્રતિક તિરંગો દરેક નાગરિક પોતાના ઘર પર લગાડી શકે તેના માટેનું એક મોટું અભિયાન આખા દેશની અંદર લેવામાં આવ્યું છે. અને આ અભિયાનના પ્રચાર પ્રસાર હેતુથી વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા એક તિરંગા યાત્રાનું પણ આયોજન એના પ્રચાર પ્રસાર માટે પણ થાય એ દિશાની અંદર વડોદરા શહેરની અંદર આયોજન માટે તારીખ 8મીએ ખૂબ મોટું આયોજન કરી રહ્યા છે. એની એ આયોજનની અંદર જે વિવિધ અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે, તો કયું સ્થળ રાખવું, કેવી રીતે ત્યાં લોકો સાથે જોડાઈ શકે, તિરંગા લોકો સુધી કેવી રીતે પહોંચી શકે, રસ્તામાં માનનીય મુખ્યમંત્રીશ્રી, પ્રદેશના અધ્યક્ષશ્રી, ગૃહમંત્રીશ્રી, આ તમામ મંત્રીશ્રીઓ, તમામ લોકો જોડાય તો એ દિશાની અંદર કેવી રીતે એ આખા કાર્યક્રમનું આયોજન થાય, કેવી રીતે સ્વાગત પોઈન્ટ ઊભા થાય, આ તમામ આયોજન માટેની આજની આ મિટિંગ હતી. સ્થળ કયું રાખવું એની પણ પસંદગી ચાલી રહી છે, તો વિવિધ સ્થળોની પણ આજે મુલાકાત કરવામાં આવી છે. અને વિવિધ પ્રકારના આયોજનની અંદર લોકો કેવી રીતે સહભાગી થઈ શકે, તિરંગા યાત્રા ભવ્ય કેવી રીતે થાય એના માટેની આ મિટિંગનું આયોજન કર્યું.